ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તમે બધા મજામાં જ હશો આગળના ચેપ્ટર ટેનમાં હેવલ્સ એન્ડ ક્વાર્ટર્સમાં આપણે શું શીખ્યા કોઈને યાદ છે હા વેરી ગુડ હાફ ક્વાર્ટર એન્ડ ટ્રાય ક્વાર્ટર શીખી ગયા બરાબર ને આજે આપણે શીખવાના છે ચેપ્ટર નંબર ટેન શું પ્લે વિથ પેટન્સ એટલે કે પેટનની રમત આમ તો તમે ઘણી બધી પેટન જોઈ જ હશે બરાબર છે ઘણી બધી જગ્યા ઉપર ઘણી બધી પેટર્ન જોઈ જ હશે બરાબર તો તમે જે બેડરૂમમાં શું છો ત્યાં જે બેડશીટ ઉપર પેટન ડ્રો કરેલી છે એ તમારે જોવાની બરાબર છે અને એના ઉપર કેટલી સરસ મજાની પેટર્ન હોય છે એ તમે ધ્યાનથી જોજો તો તમને ખબર પડશે એ જ રીતે વિન્ડો પર લગાવેલા પડદા બરાબર છે એના ઉપર પણ કેટલીક પેટર્ન જોવા મળે છે સમટાઈમ્સ વોલ પર પણ આપણે ડિઝાઇન કરાવીએ છીએ એના ઉપર પણ આપણે ઘણી બધી પેટન જોવા મળે છે આમ ડિફરન્ટ જગ્યાએ આપણને ઘણી બધી પેટર્ન જોવા મળશે પેટન મીન્સ એટલે કે ડિઝાઇન વ્યવસ્થિત રીતે ગોઠવાયેલ હોય છે તો એવું જ આજનું આપણું આ ચેપ્ટર ટેન છે શું પ્લે વિથ ની એટલે કે પેટનની રમત એની અંદર આપણે ઘણી બધી પેટન જોવાના છે તો ચાલો આજના આ ચેપ્ટર ટેનનું સ્ટાર્ટિંગ કરીએ શું છે પેટન આગળ વધારો બરાબર છે અહીંયા કેટલાક ટ્રાયંગલ ડ્રો કરેલા છે એની ઉપર જુઓ સર્કલ પણ ડ્રો કરેલા છે તો હવે તમે જોઈ શકો છો તો આ સર્કલ બ્લેન્ક છે આની અંદર કલર કરેલો છે એન્ડ આ કેવું છે રાઉન્ડ એન્ડ રાઉન્ડ હવે પેટર્ન આગળ કઈ રીતે વધશે ફ્રેન્ડ્સ ક વોચની અંદર જે હેન્ડ છે બરાબર છે વોચમાં જે હેન્ડ છે એ જે રીતે ફરતી હોય બરાબર હેન્ડ્સ એ રીતે પેટર્ન પણ આગળ વધતી હોય છે બરાબર છે તો હવે જુઓ એ દિશાની અંદર આપણે જોઈ શકીએ તો આ જે રાઉન્ડ એન્ડ રાઉન્ડ છે તે ક્યાં અહીં આવી ગયું અહીં બ્લેન્ક્સ છે તે ક્યાં આવી ગયું નીચે એન્ડ આ છે એ ડોટ ક્યાં આવી ગયું અહીં ચલો હવે આ ડોટ ક્યાં આવશે ફ્રેન્ડ્સ કોઈ કહેશો મને રાઇટ ક્યાં આવશે હવે આ અહીંયા નીચે તો જુઓ તમે જોઈ શકો છો અહીંયા નીચે આવ્યું બરાબર બ્લેન્ક ડોટ છે એ ક્યાં આવશે બ્લેન્ક સર્કલ અહીંયા એન્ડ ઉપર આ રીતે કલરવાલો હવે આપણે પેટર્ન આગળ વધારીએ તો જોઈ શકો છો આ રીતે આપણે સર્કલ ડ્રો કરીશું બરાબર ટ્રાયંગલ ડ્રો કરીશું સોરી બરાબર ટ્રાયંગલ ડ્રો કરી દીધા ત્યારબાદ હવે આ સર્કલ આ સર્કલ ક્યાં જશે તો અહીંયા અહીંયાથી ખસીને અહીંયા સાઈડ પર આવી ગયું બરાબર છે બ્લેન્ક ક્યાં આવશે ઉપર એન્ડ અહીંયા કલરવાળો બરાબર છે જુઓ તમે જોઈ શકો છો બરાબર હવે શું થશે આ સર્કલ અહીં આવશે ઉપર બરાબર ત્યારબાદ બ્લેન્ક ક્યાં આવશે નીચે એન્ડ અહીંયા કલરવાળું હવે જુઓ અહીં આવ્યું હવે અહીંયાથી ક્યાં આવશે નીચે બરાબર છે ત્યારબાદ આ ખસીને ક્યાં જશે સાઇટ પર એન્ડ આ કલર્સ વાળું બરાબર અને લાસ્ટ ટ્રાયંગલ શું થશે આ સર્કલ અહીંયા આવશે ત્યારબાદ બ્લેન્ક ઉપર આવશે અને અહીંયા કલરવાળું તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો બરાબર છે શું કર્યું ટીચરે પેટર્ન આગળ વધારી બરાબર શું થયું કે બ્લેન્ક સર્કલ ખસીને નીચે આવ્યું ત્યારબાદ અહીંયા કલરવાળું અને અહીંયા રાઉન્ડ એન્ડ રાઉન્ડવાલો બરાબર એ જ રીતે આપણે આ ફર્સ્ટ પેટનને આગળ વધારી હવે જુઓ નેક્સ્ટ જુઓ શું છે આ અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા આ ડિઝાઇન નીચે છે બરાબર ખસીને આ તરફ આવે છે ત્યારબાદ ઉપર અને ફરી અહીંયા હવે શું આવશે અહીંયાથી ફરી નીચેની સાઈડ તો આ રીતે આવશે કંઈક બરાબર છે હવે જુઓ આ ખસીને નીચે આવી ફરીને બરાબર એને ટર્ન કરીએ તો નીચે આવશે નીચેની સાઈડ પર હવે ફરી એ ટર્ન થશે તો ક્યાં જશે આ રીતે જુઓ ઓકે હવે ફરી ટર્ન કરશે તો આ ક્યાં આવશે ઉપર તો કંઈક આ રીતે થશે ઓકે હવે ફરી જુઓ આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો આ રીતે હતી ટર્ન કર્યો તો નીચેની સાઈડ પર આવ્યો ત્યારબાદ અહીંયા આ રીતે ફરી પાછું ઉપર અને ફરી પાછું સાઈડ પર બરાબર છે તો વોચની અંદર જે રીતે હેન્ડ્સ ફરે છે એ રીતે જ આપણે પેટર્નને પણ આગળ વધારવાની છે બરાબર એનો શેપ્સ જોવાનો અને ત્યારબાદ તેને આગળ વધારવાની હવે જુઓ અહીંયા શું છે રેક્ટેંગલમાં ટુ સર્કલ ડ્રો કરેલા છે ત્યારબાદ ફોર બરાબર છે હવે તમે ટુ એન્ડ ફોર જો તો તમને કંઈક કેવો નંબર યાદ આવી જાય રાઈટ કેવો ઇવન નંબર તો ફોર પછી કેટલા આવશે કોઈ કહેશો અહીંયા ટુ છે આ ફોર છે તો ફોર પછી કેટલા આવશે સિક્સ વેરી ગુડ તો વન ટુ થ્રી ફોર ફાઈવ

ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન બરાબર છે તો અહીં આવશે ટેન સર્કલ બરાબર તો જુઓ ઇવન નંબર બની ગયો ટુ ફોર સિક્સ એટ એન્ડ ટેન બરાબર ને ચલો હવે જુઓ આગળ શું છે અહીંયા એક સ્ક્વેર આપેલું છે બરાબર છે એના ટુ પાર્ટ્સ પાડ્યા જુઓ વન એન્ડ ટુ બે ભાગમાં વહેંચાઈ ગયા હવે શું કરશું આપણે ને કેટલા ભાગમાં વહેંચીશું કેટલા પાર્ટ્સમાં થ્રી તો જુઓ વન ટુ વન ટુ થ્રી હવે એ જ રીતે ફોર પાર્ટ્સમાં તો વન ટુ થ્રી ફોર વહેંચાઈ ગયું ફોર પાર્ટ્સમાં એ જ રીતે ફાઈવ પાર્ટ્સમાં તો વન ટુ થ્રી જુઓ ગણી લેવાનું કાઉન્ટ કરી લેવાનું વન ટુ થ્રી ફોર હજી એક ઘટે છે જુઓ વન ટુ થ્રી ફોર એન્ડ ફાઈવ બરાબર છે તો આ રીતે આપણે એને ફાઇવ પાર્ટ્સમાં વહેંચી શકીએ છીએ ચલો હવે આગળની પેટર્ન જોઈશું બરાબર છે કયો નંબર આવ્યો આ ફિફ નંબર હવે જુઓ અહીંયા શું છે સર્કલ ડ્રો કરેલું છે બરાબર તમે આ રીતે કંઈ શીખી જ ગયા જુઓ એક ભાગમાં કલર કરેલો છે વન પાર્ટમાં બરાબર એક હસીને ક્યાં આવશે અહીંયા સાઈડ પર એટલે અહીં આવ્યું ત્યારબાદ ત્યાંથી ક્યાં આવશે અહીંયા નીચે તો જુઓ નીચે આવ્યો હવે આપણે આગળ પેટર્ન કરીશું તો ફ્રેન્ડ્સ કોઈ મને કહેશો કે હવે આ હસીને ક્યાં આવશે વેરી ગુડ તો આ જે ભરેલો ભાગ છે જે ભાગ લીધો છે એ ક્યાં આવશે અહીં બરાબર તો ચલો ડ્રો કરીએ આપણે પહેલાં સર્કલ ડ્રો કરીશું ત્યારબાદ એના પાર્ટ પાડીશું બરાબર છે સર્કલ ડ્રો કરીને આપણે શું કર્યું એના પાર્ટ પાડ્યા હવે તમે જોઈ શકો તો આ જે ભાગ છે એ હસીને ક્યાં આવશે અહીં સાઈડ ઉપર તો આપણે અહીં એને પૂરી દઈએ બરાબર નેક્સ્ટ નવું સર્કલ ડ્રો કરીએ બરાબર અને એના પાઠ પાડીએ હવે અહીંયાથી ક્યાં જશે ક્યાં જશે કોઈ કહેશો હા ક્યાં અહીંયા ઉપર જુઓ થઈ ગયું ચલો હવે નેક્સ્ટ નંબર શું છે અહીંયા એક ટ્રાયંગલ છે ત્યારબાદ થ્રી હવે ફાઈવ તો કોઈ કેસો શું યાદ આવી ગયું વન થ્રી એન્ડ ફાઈવ કયો નંબર બનશે ઓર્ડ નંબર બરાબર છે તો ચલો ફાઈવ પછી કેટલા આવશે સેવન તો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન જો વન થ્રી ફાઈવ સેવન હવે કેટલા આવશે નાઇન ઓકે તો આપણે નાઇન ટ્રાયએંગલ ડ્રો કરીશું ચલો વન ટુ થ્રી ફોર 5, સિક્સ 7, એટ 9 થઈ ગયા ઓર્ડર નંબર વન થ્રી 5, 7, એન્ડ નાઇન ચલો એની પછીની જુઓ શું છે સર્કલ છે બરાબર છે સર્કલની અંદર આલ્ફાબેટ લખેલા છે એ બી સીડી ઈ બરાબર તો આપણે સર્કલ ડ્રો કરીએ આપણને થ્રી થ્રી લાઇન્સ આપેલી છે એટલે થ્રી સર્કલ આગળ વધીશું બરાબર વન ટુ થ્રી બરાબર હવે એની સાથે આપણે શું આલ્ફાબેટ આગળ વધારવાના છે તો એ બી સીડી ઇ એફ એફ પછી શું આવશે કોઈ કહેશો રાઈટ જી તો અહીં આવશે જી એચ બરાબર જી પછી એચ આવે ને પછી આઈ જે બરાબર ત્યારબાદ શું આવશે કે એલ તો આલ્ફાબેટ બોલી જવાના ફરી એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ બરાબર થઈ ગયું હવે જુઓ આગળનો નંબર શું છે ટેન એ ટ્વેન્ટી બી થર્ટી સી તો અહીંયા તમને બે વસ્તુ આપેલું છે એક તો નંબર પણ આપેલા છે અને એક આલ્ફાબેટ પણ આપેલા છે બરાબર છે તો ચાલો આપણે પેટનને આગળ વધારીશું પહેલાં તો આપણે ડ્રો કરી દીધું બરાબર છે હવે શું છે નંબર જોઈ લઈએ તો ટેન ટ્વેન્ટી થર્ટી બધાની અંદર ટેન ટેન એડ કરેલા તો થર્ટી તો અહીંયા કેટલા આવશે ટેન એડ કરતાં ફોર્ટી બરાબર સી પછી શું આવે ડી ફોર્ટીની અંદર ટેન એડ કરતા ફિફ્ટી અહીંયા શું આવશે આલ્ફાબેટ ઇ બરાબર એ બી સી ડી ઈ બરાબર ને ફિફ્ટીની અંદર ટેન એડ કરો સિક્સટી બરાબર છે અને શું આવશે અહીંયા એફ બરાબર તો હવે તમે જોઈ શકો છો ટેન 20, થર્ટી ફોર્ટી ફિફ્ટી એન્ડ સિક્સટી નંબર બધાની અંદર ટેન ટેન એડ કર્યા હવે આલ્ફાબેટ જુઓ એ બી સી ડી એન્ડ એફ થઈ ગયું ચલો આગળ જોઈએ શું છે નાઇન હંડ્રેડ ઝેડ નાઇન હંડ્રેડ વાય એટ હન્ડ્રેડ તો અહીંયા પણ આલ્ફાબેટ છે પણ તમને ક્રમ યાદ આવશે જુઓ શું છે કયો ઓર્ડર છે અસેન્ડિંગ કે ડિસેન્ડિંગ કયો છે વેરી ગુડ ડિસેન્ડિંગ તો ડિસેન્ડિંગ ઓર્ડરમાં કયો નંબર્સ સ્પહેલો આવે રાઈટ બીગર નંબર તો અહીંયા જુઓ નાઇન હંડ્રેડ એઇટ હંડ્રેડ સેવન હન્ડ્રેડ અહીંયા શું આવશે કોઈ કહેશો હા સિક્સ હંડ્રેડ બરાબર છે અને આલ્ફાબેટ ઝેડ વાય એક્સ બરાબર તો અહીંયા શું આવશે એક્સની આગળ ડબલ્યુ ચલો એવી જ રીતે સિક્સ હંડ્રેડ પહેલાં કયો નંબર આવે ફાઇવ અને ડબલ્યુ પહેલાં શું આવશે વી ચલો આગળ જુઓ ચલો ફાઇવ હન્ડ્રેડ પહેલાં કયો નંબર આવશે વિદ્યાર્થી મિત્રો ફોર હંડ્રેડ બરાબર એન્ડ વી પહેલાં શું આવશે યુ તો તમે જોઈ શકો છો ઝેડ વાય એક્સ ડબલ્યુ વી એન્ડ યુ આ આપણે આલ્ફાબેટને કયા ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવા બરાબર છે એટલે કે આલ્ફાબેટને ઊંધા ગોઠવા એન્ડ નંબર્સ જોવું તો નાઇન હંડ્રેડ એઇટ હંડ્રેડ સેવન હંડ્રેડ સિક્સ હંડ્રેડ ફાઇવ હંડ્રેડ એન્ડ ફોર હંડ્રેડ આલ્ફાબેટ ઊંધા કર્યા બરાબર છે એટલે પાછળથી આગળ ગયા એન્ડ નંબર્સને ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવા છે બરાબર હવે આગળનો જોઈ શકો છો બરાબર શું છે જુઓ પહેલાં તો આપણે પેટર્ન કરી લઈએ પછી અંદર કયા નંબર્સ લખ્યા છે એ જોશું ચલો આ રીતે કંઈક આ રીતે કંઈક ડ્રો કરેલો છે બરાબર એ આપણે ડ્રો કરી લઈએ હવે નંબર પર ધ્યાન આપીએ તો અહીંયા જુઓ વન હંડ્રેડ ટ્વેન્ટી થ્રી બરાબર ટુ થર્ટી ફોર તો ટુ થર્ટી ફોર કઈ રીતે આવ્યા તો જુઓ બે લાસ્ટ નંબર છે ને ટ્વેન્ટી થ્રી એ બેઠા જ લખ્યા છે અને ટ્વેન્ટી થ્રી થ્રી પછી કયો નંબર આવશે થર્ટ ફોર બરાબર છે એવી જ રીતે તમે અહીંયા જુઓ લાસ્ટ બે નંબર કયા છે થર્ટી ફોર તો થર્ટી ફોર લખ્યા ફોર પછી કયો નંબર આવે ફાઈવ બરાબર તો આ ફાઇવ એડ કર્યા હવે જુઓ પાછો લાસ્ટ નંબર કયો ફોર્ટી ફાઈવ તો અહીંયા લખ્યા ફોર્ટી ફાઈવ એન્ડ કયો નંબર છે સિક્સ નંબર હવે અહીંયા લખીશું લાસ્ટ બે નંબર ફિફ્ટી સિક્સ કયો નંબર એડ થશે સેવન હવે અહીંયા સિક્સટી સેવન કયો એડ થાય એટ સેવન્ટી એટ કયો નંબર એડ થશે નાઇન બરાબર છે હવે પાછળના બે નંબર એટી નાઇન નાઇન પછી કયો આવશે ટેન બરાબર છે સમજ પડી ચાલો હવે નીચે વન હંડ્રેડ ફિફ્ટી ટુ ટુ ફિફ્ટી તો બધાની અંદર ફિફ્ટી ફિફ્ટી એડ કર્યા છે કર્યા છે ને જુઓ ફિફ્ટી

350 હંડ્રેડ ફિફ્ટી એન્ડ ફોર હંડ્રેડ હવે લાસ્ટ નંબર બરાબર છે તો જુઓ લાસ્ટ નંબરમાં શું છે વન 211, 311 ટુ હંડ્રેડ ઇલેવન થ્રી ઇલેવન બધાની અંદર કેટલા એડ કરેલા છે તો હંડ્રેડ તો પહેલાં તો આપણે ડ્રો કરી લઈએ વન ટુ થ્રી થ્રી સ્ટેપ્સ આગળ જવાનું છે તો અહીં આવશે ફોર ફાઇવ હંડ્રેડ ઇલેવન એન્ડ સિક્સ હંડ્રેડ ઇલેવન ફ્રેન્ડ્સ આશા રાખું છું કે આજનું ની અંદર આ ટોપિકમાં તમને બધાને સમજ પડી જ હશે તો હવે આપણે ફરી પાછા મળીશું નવી પેટર્ન સાથે ત્યાં સુધી બાય ટેક કેર